ચોમાસામાં તો બહુ બધી વેરાયટીઝના આપણે ભજીયા બનાવતા હોય છીએ, તો આજે આપણે બનાવીશું એકદમ કુરકુરા, સુપર ટેસ્ટી અને બનાવવામાં તો એકદમ ઈઝી એવા મકાઈના પકોડા. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું. જો તમને મારી રેસિપીઝના વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો આ ભજીયા બનાવવા માટે મેં અહીંયા અમેરિકન મકાઈ લીધી છે, કેમ કે આ મકાઈના દાણા એકદમ સોફ્ટ હોય છે તો તેને બાફવાની જરૂર નથી હોતી. તો અહીંયા બાફ્યા વગર જ મકાઈને ઉપયોગમાં લેશું. મકાઈમાંથી આપણે દાણા કાઢતા હોય તેમાં ધ્યાન રાખવાનું, મકાઈના દાણા આખા ના રહેવા જોઈએ, કેમ કે જો આખા દાણા હશે તો તેલમાં નાખતા તે ફૂટશે. એટલે કે અહીંયા હું દાણાને બે પાડતી, તો પહેલા તમે જોઈ શકો છો કે અડધા અડધા હું કટ કરું છું દાણા, અને ત્યાર પછીના સેકન્ડ લેયર કટ કરીશ. હવે અહીંયા બીજો ઓપ્શન છે કે ક્રશરથી કરીએ, તો ક્રશરથી કરવામાં એ વાતનું ધ્યાન રાખવાનું કે વધારે પડતું ક્રશ ના થાય, અને જો વધારે ક્રશ થઈ જશે તો તેમાંથી મોઈશ્ચરનું પ્રમાણ છૂટવા લાગશે અને તેના લીધે આપણા ભજીયા એકદમ કુરકુરા એવા નહીં બને. તો બને ત્યાં સુધી ક્રશરનો ઉપયોગ ના કરવો, આવી રીતે બે લેયર્સથી જ કટ કરવું. કટ થયેલા દાણા તો આપણા તૈયાર છે, તો હવે આપણે બધો તેમાં હવેજ ઉમેરી દઈએ. તો તેમાં ઝીણા સમારેલા લીલા મરચા તેમજ થોડી ડુંગળી, આદું લસણની પેસ્ટ, અને જો લસણ ડુંગળી ના ખાતા હોય તો તેને સ્કીપ કરવું, તેના વગર પણ આપણા ભજીયા એકદમ ટેસ્ટી એવા જ બનશે. કોથમીર, ત્યારબાદ એકદમ થોડો એવો ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું, થોડું ધાણા જીરું તેમજ ચાટ મસાલો. તો આ ભજીયામાં ચાટ મસાલો ઉમેરવાથી તે એકદમ ટેસ્ટી એવા બનશે. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, અને ત્યારબાદ થોડી એવી હળદર ઉમેરશું જેથી આપણા ભજીયાનો કલર એકદમ સરસ આવે. અને બધું જ એકવાર મિક્સ કર્યા પછી આપણે લોટ ઉમેરવાના છે, અને જો તમે ઈચ્છો તો બેટરમાં થોડો લીંબુનો રસ પણ ઉમેરી શકાય. અહીંયા મારે 1.5 કપ જેટલી મકાઈ છે, તો તેની સામે હું 2 ચમચી જેટલો કોર્નફ્લોર ઉમેરીશ. અહીંયા કોર્નફ્લોરની જગ્યાએ તમે ચોખાનો લોટ પણ ઉમેરી શકો. તો પહેલા અહીંયા 1 કપ જેટલો ચણાનો લોટ ઉમેરી મિક્સ કરશું. અહીંયા કોર્નફ્લોર કે રાઈસ ફ્લોર એ ભજીયાને થોડા ક્રિસ્પી કરવા માટે જ ઉમેરવાનો છે, બાકી સ્વાદ તો આપણો ભજીયામાં બેસનનો જ હોવો જોઈએ. અને મિક્સ કરતા જરૂર લાગે છે તો બીજો 1/2 કપ જેટલો લોટ ઉમેરી દઈશ. હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરી તેને બાઈન્ડ કરશું. તો આમ ટોટલ 1.5 કપ મકાઈની સામે 1.5 કપ જેટલો ચણાનો લોટ અને 2 ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે. આપણે આ બેટરમાં ઇનો કે સોડા યુઝ કરવાના નથી, આમ તેના વગર જ એકદમ સરસ એવા આપણા ભજીયા બનશે. તો અહીંયા આપણું બેટર તૈયાર છે. આ રીતની કન્સિસ્ટન્સી વાળું આપણે રાખવાનું છે, એટલે કે બેટર બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં, અને પછી તેને તરત જ તળી લેશું. તો ભજીયા કડાઈમાં એડ કરતી વખતે હાઈ ફ્લેમ, અને પછી તરત જ મીડિયમ ટુ લો ફ્લેમ કરી દેશું. અને હા, એ વાતનું ધ્યાન રાખશું કે ભજીયા આવા નાના નાના જ પાડશું જેથી ખાતી વખતે મકાઈનો ક્રંચ આવે. તો અહીંયા આપણા ગોલ્ડન બ્રાઉન ભજીયા તળાઈ ગયા છે, તો તેને એક સ્ટેનરમાં લઈ લઈશ જેથી વધારાનું તેલ નીકળી જાય. જ્યારે પણ આવી કોઈ ક્રિસ્પી વસ્તુ તળતા હોય ત્યારે તેને કિચન ટોવેલ કે પછી પેપર પર નહીં રાખવાની, સ્ટેનરમાં એડ કરવાથી વધારાની વરાળ નીકળી જશે અને તેના લીધે આપણું ફૂડ એકદમ ક્રિસ્પી રહેશે. તો એકદમ ઇઝી વેથી બનતા સુપર ટેસ્ટી અને કુરકુરા મકાઈના ભજીયા તૈયાર છે. અને ઉપર થોડો ચાટ મસાલો સ્પ્રિન્કલ કરશું, અને સાથે ગરમા ગરમ મસાલેદાર ચા અને ચટણીઓ. આ રેસિપી તમને કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી કહેજો, કેમ કે તમારી એક કમેન્ટ એ મારા માટે બહુ મોટું પ્રોત્સાહન છે. ખૂબ ખૂબ આભાર.